આપણે એક ત્રિકોણ દોર્યું છે, ધારી લઈએ કે તે સમબાજુ ત્રિકોણ નથી, તો ચાલો આપણે ત્રિકોણના ગુણધર્મો અહીં આ ત્રિકોણમાં દોરીએ. સૌપ્રથમ આપણે દરેક બાજુઓના લંબ દ્વિભાજક દોરીએ. અહીં આ એસી બાજુનું મધ્ય બિંદુ આ છે, માટે આ બાજુની લંબાઈ અને આ બાજુની લંબાઈ સમાન થશે. હવે તેનો લંબ દ્વિભાજક દોરીએ અને તે 90 અંશના ખૂણે આવશે, તો તે કંઈક આ મુજબ દેખાશે અને અહીં 90 અંશનો ખૂણો બનશે. ચાલો આ જ બાબત આપણે આ બાજુ માટે કરીએ. આ બાજુનું મધ્ય બિંદુ અહીં આવશે, માટે આ બાજુની લંબાઈ અને આ બાજુની લંબાઈ સમાન થશે અને તેનો લંબ દ્વિભાજક કંઈક આ મુજબ દેખાશે અને તે 90 અંશનો ખૂણો બનાવશે. હવે છેલ્લી બાજુ, બાજુ એબી માટે આપણે દોરીએ, તો આ બાજુનું મધ્ય બિંદુ આ છે, માટે આ બાજુની લંબાઈ અને આ બાજુની લંબાઈ સમાન થશે. તો ચાલો તેનો લંબ દ્વિભાજક કંઈક આ રીતે આવશે અને તે 90 અંશનો ખૂણો અહીં બનાવશે. હવે આપણે જાણીએ છીએ અને અહીં જોઈ શકીએ છીએ કે આ ત્રણેય લંબ દ્વિભાજકો કોઈ એક બિંદુએ એકબીજાને છેદે છે. આમ આ ત્રણેય લંબ દ્વિભાજકો એકબીજાને જે બિંદુએ છેદે છે તે બિંદુને પરિકેન્દ્ર કહે છે. પરિકેન્દ્ર કહે છે અને તે આપણે આગળ ભણી ગયા છે, માટે આપણા માટે કંઈ નવું નથી. ચાલો હવે આપણે મધ્યગા દોરીએ. દરેક બાજુઓ માટે આપણે મધ્યગા દોરીએ. મધ્યગા એટલે દરેક શિરોબિંદુમાંથી સામેની બાજુના મધ્ય બિંદુ સુધી જતી રેખા. ચાલો તો તે હવે હું અહીં દોરું છું. સૌપ્રથમ આપણે આ બિંદુથી શરૂઆત કરીએ. આ બિંદુની મધ્યગા આ શિરોબિંદુથી આમ અહીં મધ્યગા આ શિરોબિંદુથી શરૂ થઈને સામેવાળી બાજુના મધ્ય બિંદુ સુધી જશે. આમ આ એક મધ્યગા છે, આ બીજી મધ્યગા છે અને આ ત્રીજી મધ્યગા છે. હવે આપણે જાણીએ છીએ કે લંબ દ્વિભાજકની જેમ મધ્યગાઓ પણ ત્રણેય મધ્યગાઓ કોઈ એક બિંદુએ એકબીજાને છેદે છે, તો તેને લંબ કેન્દ્ર કહે છે. તો તેને મધ્ય કેન્દ્ર કહે છે. આમ જ્યાં ત્રણેય મધ્યગાઓ એકબીજાને છેદે છે તેને મધ્ય કેન્દ્ર કહે છે. ચાલો હવે આપણે ત્રિકોણના વેદ દોરીએ અને તે માટે આપણે લંબ દોરવો પડશે, લંબ રેખા બનાવવી પડશે. માટે આ પહેલો વેદ અહીં 90 અંશનો ખૂણો બનશે, આ બીજો વેદ અહીં પણ 90 અંશનો ખૂણો બનશે અને આ ત્રીજો વેદ અહીં પણ 90 અંશનો ખૂણો બને છે. હવે આપણે જાણીએ છીએ અને જોઈ શકીએ છીએ તે મુજબ ત્રણેય વેદ પણ એકબીજાને એક બિંદુમાં છેદે છે અને તે બિંદુને લંબ કેન્દ્ર કહે છે. માટે આ લંબ કેન્દ્ર છે, બિંદુને અંતઃ કેન્દ્ર કહે છે. માટે આ બિંદુ એ અંતઃ કેન્દ્ર છે. આ ફક્ત થોડું પુનરાવર્તન હતું. ત્રણેય બિંદુઓ દ્વારા ત્રણ વેદ, ત્રણ મધ્યગા અને ત્રણ લંબ દ્વિભાજકો છેદવાથી આપણને ત્રણ મધ્ય બિંદુ મળે છે. આ બધા જ ત્રિકોણના ગુણધર્મો હતા, કારણ કે બધી જ મધ્યગાઓ એક બિંદુએ છેદે છે, તે જ પ્રમાણે બધા વેદ પણ એક બિંદુએ છેદે છે અને તે જ પ્રમાણે બધા લંબ દ્વિભાજક પણ એકબીજાને કોઈ એક બિંદુએ છેદે છે. હવે તમે જોઈ શકો છો કે આ ત્રણેય બિંદુઓ એક જ રેખા પર આવે છે. જો આ સમબાજુ ત્રિકોણ હોય તો ત્રણેય બિંદુઓ એક જ બિંદુ હોત, પરંતુ આ કોઈ બીજો ત્રિકોણ છે, માટે ત્રણેય બિંદુઓ જુદા જુદા થશે અને ત્રણેય બિંદુઓ એક જ લીટી પર આવતા હશે. બે બિંદુઓ દ્વારા રેખા વ્યાખ્યાયિત થાય છે, પરંતુ ત્રણ બિંદુઓ એક જ રેખા પર હોય તો તે કંઈક આ મુજબ દેખાય છે, જેને હું જાંબલી રંગ વડે દર્શાવું છું. આમ આ જેને હું જાંબલી રંગ વડે દર્શાવું છું આમ આ જેને હું જાંબલી રંગ વડે દર્શાવું છું આમ આ ત્રણેય બિંદુઓ એક જ રેખા પર આવેલા બિંદુઓ છે, જે તમે અહીં જોઈ શકો છો. અને આ બાબત જરાક રસપ્રદ છે, જે એક ગણિતશાસ્ત્રી દ્વારા સમજાવવામાં આવી છે અને તેને પોતાનું નામ આપીને તેને શોધ્યું હતું. જેણે પણ આ શોધ્યું છે તેના પરથી આ બાબતનું નામ આપવામાં આવ્યું છે.
અને આ બાબતને અને તેને આ બાબતને યુલર નામના વૈજ્ઞાનિક ગણિતશાસ્ત્રીએ શોધ્યું હતું, માટે આ રેખાને યુલર લાઈન અથવા રેખા કહેવામાં આવે છે અને તેનું મૂલ્ય થાય છે ઈ ની આઈ ગુણ્યા પાઈ ઘાત બરાબર માઇનસ એક, એટલે કે ઋણ એક. આ આપણે પછી સાબિત કરીશું. આપણે અત્યારે ભૂમિતિ ભણીએ છીએ. અહીં ચક્રવૃદ્ધિ વ્યાજમાં થતો વધારો અને ઘટાડો તે આઈ દર્શાવે છે. આઈ નો વર્ગ થશે ઋણ એક, માટે આ ઘણું વિચિત્ર આપણને લાગે છે અને તે એક કાલ્પનિક સંખ્યા છે. આમ આઈ એ અહીં એક કાલ્પનિક એટલે કે ઇમેજનરી નંબર છે. પાઈ એ પરિઘ અને વર્તુળના વ્યાસનો ગુણોત્તર છે અને ઋણ એક એ ઋણ એક છે, જે દર્શાવે છે કે આ ત્રણેય જુદા જુદા બિંદુઓ સમાન રેખા પર આવેલા છે. જો તમે તેને યુલર લાઇનનું મધ્ય બિંદુ જો તમે આ યુલર લાઇનનું મધ્ય બિંદુ લેશો તો તે મધ્ય બિંદુ અંતઃ કેન્દ્ર અને પરિકેન્દ્રની વચ્ચે મળશે. જો તમે તેનું મધ્ય બિંદુ લેશો તો તે મધ્ય બિંદુ અંતઃ કેન્દ્ર અને પરિકેન્દ્રની વચ્ચે મળશે, તે આપણે અહીં સાબિત કરીશું નહીં. આમ આ લંબાઈ અને આ લંબાઈ સમાન થશે. આ બિંદુ કે જે યુલર રેખા પર આવેલું છે તે બિંદુને નવ બિંદુ વર્તુળ કહેવામાં આવે છે. આમ આ બિંદુને નવ બિંદુ વર્તુળ એટલે કે 9 પોઈન્ટ સર્કલનું કેન્દ્ર કહેવામાં આવે છે. અંગ્રેજીને તેને 9 પોઈન્ટ સર્કલ કહે છે, જે આપણા વર્તુળને 9 જુદા જુદા બિંદુઓમાં છેદે છે. આમ આ કેસરી બિંદુ એ 9 બિંદુ વર્તુળનું કેન્દ્ર છે. તેના વિશે વધુ આપણે પછીના વિડીયોમાં જોઈશું.